गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित चैप्टर छ वर्ग ने वर्गमूल स्वाध्याय छ पॉइंट छेल्ला वीडियो में आप प्रश्न चार पांच सुधी चर्चा करी। प्रश्न छ खूटती संख्याओ शोधो। खूटती संख्याओं अंदर जो विद्यार्थी मित्रों बे उदाहरण में लीधा से नीचे खाली जगह पूरेली से ज्यारे पण परीक्षा की अंदर एक मार्क्स के बे मार्क्स की अंदर पूछाय એની ગણતરી કઈ રીતે લેવી? હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોશો, એકનો વર્ગ પ્લસ બેનો વર્ગ પ્લસ બેનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ, એટલે કે એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર અને આ બેનો વર્ગ ચાર બરાબર કેટલા થશે? આપણે અહીંયા લખીશું એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, બીજા બેનો વર્ગ ચાર બરાબર ત્રણનો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? નવ। અહીંયા જોશું એક પ્લસ ચાર બરાબર કેટલા થશે? નવ। એ જ રીતે બેનો વર્ગ ત્રણનો વર્ગ પ્લસ છનો વર્ગનો જે પણ જવાબ આવશે એનો જવાબ કેટલો આવશે? સાતનો વર્ગ। જોઈએ તો બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ અને છનો વર્ગ કેટલો થશે? છત્રીસ અને ત્રણનો સરવાળો કેટલો હશે? ઓગણપચાસ। ખૂટતી સંખ્યાઓ કઈ રીતે મેળવવી? આ બે છે ઉદાહરણ છે, એમાં જોઈએ આપણે એક ગુણ્યા બે કરીશું તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? બે। બે ગુણ્યા ત્રણ કરીશું તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? છ। બે તેરી છ। એ જ રીતે અહીંયા ત્રણ ગુણ્યા ચાર, ત્રણ ચોક કેટલા થશે? બારનો વર્ગ બરાબર। હવે પહેલી બે સંખ્યા ક્રમિક હોવી જોઈએ અને પાછળની બે સંખ્યા ક્રમિક હોવી જોઈએ। આપણે અહીં એટલું યાદ રાખવાનું છે કે પહેલી બે સંખ્યાનો ગુણાકાર ત્રીજી સંખ્યા, ત્રીજી સંખ્યા જે પણ આવશે એનો જવાબ આવશે બરાબર પછીની સંખ્યા। જેમ કે આ ત્રીજા ઉદાહરણની અંદર ત્રણ અને ચાર છે, બંને ક્રમિક સંખ્યા થઈ, પછી આ ક્રમિક સંખ્યાનો ગુણાકાર ત્રણ ચોક બાર, બારનો વર્ગ બરાબર બાર, પછી બારની બાર પછીની ક્રમિક સંખ્યા કેટલી આવે? તે એટલે કે આ ત્રણેયનો જો આપણે સરવાળો કરીએ, ત્રણનો વર્ગ નવ, ચારનો વર્ગ સોળ, બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ અને બરાબર પછી કેટલા હશે? તેર, એટલે કે તેરનો વર્ગ થશે એકસો ને ઓગણસિત્તેર। જો આપણે આ ત્રણેયનો સરવાળો કરીશું તો જવાબ આવશે એકસો ને ઓગણસિત્તેર। આપણે આ ગણતરીની જરૂર નથી, આ તો ફક્ત સમજૂતી માટે। હવે અહીંયા ચારનો વર્ગ પ્લસ પાંચનો વર્ગ એટલે આપણે ગુણાકાર કરવાનો, ચાર ગુણ્યા પાંચ કેટલા થશે? વીસનો વર્ગ, વીસ પછીની તરત ક્રમિક સંખ્યા એકવીસ, ખાલી જગ્યા થઈ ગઈ। છનો વર્ગ પ્લસ સાતનો વર્ગ પ્લસ બેતાલીસનો વર્ગ, અહીંયા જુઓ છ ગુણ્યા સાત બેતાલીસ થશે અને બેતાલીસ પછીની તરત ક્રમિક સંખ્યા તેતાલીસનો, આ થયો પ્રશ્ન। હવે પ્રશ્ન સાતની વાત કરીએ આપણે તો એમાં કીધું છે કે સરવાળાની ક્રિયા વિના સરવાળો, આ સરવાળો આપણે કરવાનો નથી પણ સીધું કેટ સંખ્યા ગણી લેવાની, કેટલી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ, તો કે પાંચનો વર્ગ, પાંચનો વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કેટલો થશે? પચીસ। તો આ બધી સંખ્યાનો સરવાળો કરતા એકને ત્રણ ચાર, ચારને પાંચ નવ, નવને સાત સોળ અને સોળને નવ પચીસ, સરવાળો થઈ ગયો। ઉદાહરણ ગણેલું છે, બીજું ઉદાહરણ નીચે છે, અહીંયા રકમ વધારે મોટી છે, એક પ્લસ ત્રણ પ્લસ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર અને ઓગણીસ, આનો સરવાળો કર્યા વગર આપણે જવાબ મેળવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, એટલે કેટલા લખવાના? દસ અને એનો વર્ગ, વિદ્યાર્થી મિત્રો આપણને દસનો વર્ગ કેટલો થશે? આ બધી સંખ્યાનો સરવાળો કેટલો થશે? સો। હવે પ્રશ્ન આઠની અંદર આપણને કીધેલું છે કે ઓગણપચાસને સાત એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો, તો આપણે સાત એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે, એકી સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાની શરૂઆત એકથી થાય એક, પછીની તરત એકી સંખ્યા આવશે ત્રણ, પછી પાંચ, પછી કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? સાત, પછી આવશે નવ, આપણે કેટલી સંખ્યા લેવાની છે? સાત, એક બે ત્રણ ચાર પાંચ છ અને
सात आ बधाय नो सरवाळो करता जवाब केटलो आवशे 49। आज रीते तमे बीजा अन्य उदाहरण पण लखी शको अने नंबर एक आपीशु। आपणे होमवर्क माटे बीजो एक दाखलो लईए 64 ने 8 एकी संख्याओना सरवाळा स्वरूपे दर्शावो। 64 एकी संख्या प्रथम 64 बराबर तो लखवा ज पड़शे एकी संख्या 3, 5, 7, 9, 11, 13, 15 गणी लईशुं संख्या 1, 2, 3, 4, 5, 6, 7 अने 8 आनो सरवाळो करता जवाब केटलो आवशे 64। हवे छेल्लो प्रश्न छे 6.1 नो प्रश्न नंबर छे 9। नीचे आपेली संख्याना वर्गो वच्चे केटली संख्या आवशे ते जणावो। उदाहरण तरीके 12 अने 13 बारनो वर्ग अने तेरना वर्ग वच्चे केटली संख्या अहीं सूत्र लखेलुं छे के 2n ज्यां n बराबर आपणे पहेला जे संख्या आपेली होय 11 माटे 2n n बराबर केटला लेवाना छे आपणे 2 × 12 माटे केटली आवशे 24। नीचे जवाब लखीशुं 12 वर्ग अने तेरना वर्ग वच्चे 24 संख्या। थैंक यू विद्यार्थी मित्रों।